અહિંસા અનુમોદાય ભાવના પ્રાર્થનાથી. હવે આ અબોલ પ્રાણીઓની હિંસા ના કરવી જોઈએ, ગૌહત્યા ન કરવી જોઈએ, એવી ભાવના આપણે કેળવવી અને આપણા અભિપ્રાય બીજાને સમજાવવા, જેટલું આપણાથી બને એટલું કરવું, એના માટે કંઈ બીજા જોડે લડી મરવાની જરૂર નથી. કોઈ કહે કે અમારા ધર્મમાં કયું છે કે અમારે માંસાહાર કરવો, આપણા ધર્મે ના પાડી હોય તેથી કરીને ઝઘડો કરવાની જરૂર નથી. આપણે ભાવના કેળવીને તૈયાર રાખવી, એટલે જે ભાવનામાં હશે તે સંસ્કૃતિ ચાલશે. અને વિશ્વ સમષ્ટિનું કલ્યાણ કરવાની ભાવના, એ તો તમને આખો દાડો રાત દાડો રહે છે ને? હા, તો એ પ્રમાણે રહેવું જોઈએ. દાદા, એ બાબતમાં આપણે પ્રાર્થના તો કરી શકીએ ને? હા હા, પ્રાર્થના કરવાની, એવી ભાવના કરવાની, એની અનુમોદના કરવાની. કોક માણસ જો ના સમજતો હોય તો આપણે એને સમજાવવો. બાકી આ હિંસા તો આજથી નથી, એ તો પહેલેથી ચાલુ જ છે. આ જગત એક રંગનું નથી. હવે મોટા સંત તુલસીદાસ હતા ને, તે એમણે કબીર સાહેબની ખ્યાતિ બહુ સાંભળી. મહાન સંત તરીકેની ખ્યાતિ ફેલાયેલી એટલે તુલસીદાસે નક્કી કર્યું કે આપણે એમના દર્શન કરવા જવું. એટલે તુલસીદાસ પછી ત્યાંથી દિલ્હી આવ્યા. પછી ત્યાં આગળ કોકને પૂછ્યું કે ભાઈ, કબીર સાહેબનું ઘર ક્યાં આગળ છે? ત્યારે કહે, કબીર સાહેબ તો પેલા વણકર છે તેની વાત કરો છો? ત્યારે કહે, હા. ત્યારે કહે, એ તો પેણે ઝૂંપડી બાંધેલી છે, ત્યાંથી કસાઈવાડમાં રહીને જાઓ. એટલે તુલસીદાસ બ્રાહ્મણ ચોખ્ખા માણસ, તે કસાઈવાડમાં બેઠા. આ બાજુ બાંધેલું હોય બકરું, આ બાજુ મરઘું બાંધેલું હોય, તે મુશ્કેલીમાં મુકાઈ ગયા. તે આ બાજુ આમ જુએ ને પછી આમ થૂંકે, એમ કરતા કરતા ત્યાં ગયા તો મુશ્કેલી ના પડે. આ તુલસીદાસ પ્રેક્ટિસમાં નહીં લાવેલા, કારણ કે હંમેશા દરેક વસ્તુ પ્રેક્ટિસમાં લાવવી જોઈએ. તે આ ફસામણ થઈ. તે પછી તુલસીદાસ તો ત્યાં જઈને ઘેર બેઠા ત્યારે કહે છે કે કબીર સાહેબ તો અંદર રસોડામાં ગયા છે, એક બે ભક્તો બેઠા હશે. તેમણે કહ્યું કે બેસો સાહેબ. તે બેસાડ્યા ચારપાઈ ઉપર. પછી કબીર સાહેબ આવ્યા, કહે છે આપણે સત્સંગ કરીએ છીએ, પણ પહેલું પેલું મનમાં હતું તે તુલસીદાસ બોલી ગયા કે તમે આવડા મોટા સંત, આખા હિન્દુસ્તાનમાં તમારી ખ્યાતિ, અને અહીં ખાટકીવાડમાં ક્યાં રહો છો? એટલે આ તો હાજર જવાબી, એમને દોહો બનાવવો ના પડે. એ બોલે એ જ દોહો. એ બોલી ઉઠ્યા, કબીર કા ઘર બાજાર મેં ગલકટીઓ કે પાસ. ગલકટીઓ એટલે ગળા કાપનારો કસાઈની નજીકમાં અમારું ઘર છે. પછી કહે છે, કરે ગા સો પાવેગા, તું ક્યો હોવે ઉદાસ. આ જે કરશે તે એનું ફળ ભોગવશે, તું શું કરવા ઉદાસ થાય છે તે? એટલે તુલસીદાસ સમજી ગયા કે મારી બધી ભક્તિની ધૂળ કાઢી નાખી, આબરૂ લઈ નાખી. એવી આબરૂ ના જાય એવું રહેવું જોઈએ. આપણે ભાવના સારી રાખવી. આ કાળથી નહીં, અનાદિકાળથી આવું ને આવું જ ચાલ્યું આવે છે. રામચંદ્રજીના નોકર હોઉં માંસાહાર કરતા હતા, કારણ કે ક્ષત્રિયો માંસાહાર વગર રહેતા હશે કે? આપણે ભાવના સારી રાખવી. આ હુલ્લડમાં પડવું નહીં, આ ટોળામાં, કારણ કે એ લોકો અણસમજણથી ઝઘડા ઊભા કરે છે. એથી કશું વળતું નથી અને નુકસાન થાય છે. એનો અર્થ શું છે? એ ક્યારે કે ભાઈ, આપણો જ રાજા હોય ત્યારે આણ ફેલાવે કે ભાઈ એ તમારે અમુક દિવસે નહીં કરવું, અત્યારે આપણા હાથમાં સત્તા નહીં, અને એવું ડાપણ કરવાનું કોણે કહ્યું છે? તમે તમારું કામ કરો ને, ભગવાનને ઘેર કોઈ મરતું જ નથી. તમે તમારું કામ કરી લો અને અનુમોદના રાખો, કોઈ ખરાબ ભાવ નહીં રાખવાનો. મોટામાં મોટો અહિંસક કોણ? પણ આ જીવો બચાવવા કરતા એક જ વસ્તુ રાખવાની, કે કોઈ જીવને કિંચિત માત્ર દુઃખ ન હો, તે મનથી પણ દુઃખ ન હો, વાણીથી પણ દુઃખ ના હો, અને વર્તનથી પણ દુઃખ ના હો. બસ એના જેવો મોટો અહિંસક કોઈ છે નહીં. આવો ભાવ હોય, આટલી જાગૃતિ હોવા છતાં
દેહથી જે જીવડા વટાઈ ગયા એ વ્યવસ્થિત, અને નવી બચાવવાની વાતો કોઈની કરવી નહીં. એક જ વસ્તુ રાખવાની છે કે કોઈ જીવને ચિંતિત માત્ર દુઃખ ન હો, તે મનથી પણ ના હો, વાણીથી પણ ના હો, વર્તનથી પણ ના હો, બસ એના એના જેવું મોટું અહિંસક કોઈ છે નહીં. આવું ભાવ થતાં પછી દેહથી જે વટાઈ ગયા એ આગલી જાગૃતિ હોવા છતાં દેહથી વટાઈ ગયા એ વ્યવસ્થિત, અને નવી બચાવવાની વાતો કોઈ કરવી નહીં. આ તો વાત કરું છું કે ત્યારે 10 વર્ષ પહેલા બી એને અભયદાન જો મળતું હોય તો એને કંદમૂળની તરત જ બંધી લઈ લીધી હતી. અમે અભયદાન તો એ જીવ હારી ચાલી શકે એવો હોય, જે જીવ ગભરાતો હોય, ભય ને સમજતો હોય તેને અભયદાન આપવાનો. ભય ને સમજતો હોય, બરોબર, હારી ચાલી શકે ભય ને સમજતો હોય, ભય થી ત્રાસ માંગતો હોય એને અભયદાન આપવાનું. બીજા લોકો ભય ને સમજતા રહે એમ અભયદાન કેવો હોય, પણ નામ શું અભયદાન, જે ભય જે જીવો ભય પામી શકે એવા છે, નાનો પીડી પડવામાં આકરે પામે એને અભયદાન આપો. શું કહે, આ ઘઉંનો દોડો, બાજરીનો દોડો, એ ભાઈ પામતા નહીં અને શું નહીં બનાવ, ભાઈ સમજતા નહીં અને અભયદાન કેમ આપતા. એકદમ કરેક્ટ વાત. અભયદાન કયા જીવો માટે? દાદા, હું તો વાત કરું છું કે ત્યારે 10 વર્ષ પહેલાંથી જીવોને જો અભયદાન મળતું હોય તો કંદમૂળની તરત જ બંધી લઈ લીધી હો તમે. અભયદાન તો એ જીવ હાલી ચાલી શકે એવો હોય, એ જીવ ગભરાતો હોય, ભયને સમજતો હોય તેને અભયદાન આપવાનું છે, ભયથી ત્રાસ થતો હોય એને અભયદાન આપવાનું છે. બીજા લોકો ભયને સમજતા નથી એને અભયદાન કેવા હોય? અભયદાન એટલે જે જીવો ભય પામી શકે એવા છે, નાની કીડી પણ આપણે હાથ અડાડીએ ને તો એ ભય પામે એને અભયદાન આપો. પણ આ ઘઉંનો દાણો, બાજરીનો દાણો એ ભય પામતો નથી, એને શું નિર્ભય બનાવવાના? ભય સમજતા જ નથી, અભયદાન કેમનું આપવાનું તે? એકદમ કરેક્ટ વાત છે. એટલે આ સમજણ વગરનું બધું ચાલે છે. તે આ ચોપડવાની પી જાય છે, પછી કહેશે ભગવાન મહાવીરની દવા પી ગયો ને મરી ગયો. અલ્યા, મહાવીર ભગવાનને શું કરવા ફજેત કરે છે? અત્યારે એ જ વ્યાપાર ચાલુ છે, ચોપડવાની પી જાય ને પછી કહેશે ધર્મ ખોટો છે. મુઆ, ધર્મ તો ખોટો હોતો હશે? પહેલાં ચોપડવાની દવા છે તે પીતો હતો? પહેલાં તો કંઈ ખબર જ ન હતી. આ ચોપડવાની કે પીવાની ખબર જ ન હતી. જે જીવો ભય પામે છે તેને ત્રસકાય જીવો કયા, એટલે આ ભય સંજ્ઞા ઉત્પન્ન થઈ છે એના માટે ભગવાને વાત કરી છે. બીજા માટે તો એવું જ કહ્યું છે કે પાણીને નકામું ઢોળાઢોળ ના કરશો, નાજો, પીજો, ધોજો, કપડાં ધોજો, પણ અનર્થ એટલે તમારે હેતુ ના હોય ને ઢોળાઢોળ ના કરશો. અભયદાન એ મહાદાન. દાદા, તો જૈન ધર્મમાં અભયદાનને આટલું બધું મહત્વ કેમ આપ્યું? અભયદાનને તો બધા લોકોએ મહત્વ આપ્યું છે. અભયદાન તો મુખ્ય વસ્તુ છે. અભયદાન એટલે શું કે અહીં ચકલા બેઠા હોય તો એ ઉડી જશે એમ માનીને આપણે આમ ધીમે રહીને પેલી બાજુથી જતા રહેવું. રાત્રે 12 વાગે આવ્યા હોય અને 2 કૂતરા ઊંઘી ગયા હોય તો આપણા બૂટથી એ ખખડીને જાગી ઉઠશે એમ માનીને બૂટ પગમાંથી કાઢી લઈ અને ધીમે ધીમે ઘેર આવવું. આપણાથી કોઈ ભડકે એને માણસાઈ કેમ કહેવાય? 12 કૂતરાએ આપણાથી ના ભડકવા જોઈએ. આપણે આમ પગ ખખડાવતા ખખડાવતા આવ્યા અને કૂતરું કાન આમ કરીને ઊભું થાય તો આપણે સમજી જવું કે ઓહો, અભયદાન ચૂક્યો. અભયદાન એટલે કોઈ પણ જીવ આપણાથી ભય ના પામે. ક્યાંય જોયા અભયદાની પુરુષો? અભયદાન તો મોટામાં મોટું દાન છે. હું 22 વર્ષનો હતો ત્યારે કૂતરાને નહોતો ભડકવા દેતો. અમે નિરંતર અભયદાન જ આપીએ છીએ, બીજું કશું આપતા નથી. અમારા જેવું અભયદાન આપવાનું જો કોઈ શીખી ગયો તો એનું કલ્યાણ થઈ જાય. ભયનું દાન આપવાની તો લોકોને પ્રેક્ટિસ પહેલેથી છે, નહીં? હું તને જોઈ લઈશ, કહેશે.
તો એ અભયદાન કહેવાય કે ભયનું દાન કહેવાય? તો આ જીવ બચાવીએ છીએ એ અભયદાન નહીં? એ તો બચાવનારને જબરજસ્ત ગુનો છે, એ તો ખાલી અહંકાર કરે છે. ભગવાને તો એટલું જ કહ્યું હતું કે તમે તમારા આત્માની દયા પાડજો, બસ એટલું જ કહેલું છે આખા શાસ્ત્રમાં કે ભાવ દયા પાડજો, બીજી દયા માટે તમને નથી કહ્યું. અને વગર કામના હાથમાં લેશો તો ગુનો થશે. એ છે બચાવવાનો અહંકાર. આ તો બધા એમ જ સમજે છે કે આપણે બચાવીએ છીએ તેથી આ જીવડા બચે છે. તે આપણા લોકો તો કેવા છે, ઘેર માને ગાળો ભાંડતો હોય છે અને બહાર છે તે બચાવવા નીકળ્યો હોય. આ લોકોને દરિયામાં મોકલવા જોઈએ. મહી દરિયામાં તો બધું શાકભાજી ને અનાજ બધું ઉગતું હશે નહીં? આ માછલા ખાતા હશે તે? ત્યારે અહીંથી આપણે અનાજ મોકલતા હશે નહીં? કેમ, ચણા ને એ બધું નાખીને ખવડાવીએ નહીં તો શું એમનો ખોરાક? આવડા આવડા નાના નાના માછલા હોય તેને આવડા મોટા માછલા ગળ્યા કરે, આવડા મોટાને પાછા એથી આવડા મોટા હોય તે ગળ્યા કરે, એમ ગળ્યા જ કરે નિરાંતે, અને માલ પાક્યા જ કરે એક બાજુ. હવે ત્યાં અક્કલવાળાને બેસાડ્યા હોય તો શી દશા થાય? જગતમાં કેવી માન્યતા ચાલી રહી છે? અમે બચાવીએ છીએ કહેશે અને કસાઈ ઉપર દ્વેષ કરે છે. એ કસાઈને આપણે પૂછીએ કે તું આવો નાલાયક ધંધો કરે છે, ત્યારે કહે, કેમ સાહેબ, મારા ધંધાને નાલાયક કહો છો? મારે તો આ બાપ દાદાઓની પેઢીઓથી ધંધો ચાલતો આવ્યો છે, અમારી પેઢી છે આ તો, એટલે એવું કહે આપણને, એટલે આ એમની પેઢી કહેવાય. આપણે કશું બોલીએ તો એને એમ લાગે કે આ અક્કલ વગરના માણસ કશું સમજતા નથી. એટલે જે માંસાહાર ખાય છે તે એવો અહંકાર નથી કરતા કે અમે મારીશું ને આમ કરીશું. આ તો અહિંસાવાળા બહુ અહંકાર કરે છે કે હું બચાવું છું. અલ્યા, બચાવવાવાળા છો તો ઘેર 90 વર્ષના બાપા છે, મરવાની તૈયારી છે, એમને બચાવને. પણ એવું કોઈ બચાવે છે? કોઈ ન બચાવે દાદા. ત્યારે આવું શું બોલે છે કે મેં બચાવ્યું ને મેં આમ કર્યું? કસાઈના હાથમાંય સત્તા નથી, મારવાની સત્તાવાળો કોઈ જન્મ્યો જ નથી. આ તો વગર કામના ઇગોઇઝમ કરે છે. આ કસાઈ કહે છે કે ભલભલા જીવ કાપ્યા, તે એનો ઇગોઇઝમ કરે છે. એટલે રિયલ શું કહે છે, આ મારનારનો મોક્ષ થશે કે આ બચાવનારનો મોક્ષ થશે? બેઉનોય મોક્ષ નહીં, બેઉ ઇગોઇઝમ વાળા છે. આ બચાવવાનો ઇગોઇઝમ કરે છે ને પેલો મારવાનો ઇગોઇઝમ કરે છે. રિયલમાં ના ચાલે, રિલેટિવમાં ચાલે.